તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી જિલ્લાની જનતાને ફરી એકવાર અપીલ કરી છે. આજે લોકડાઉનના 15 દિવસ થયા છે અને હજુ સુધી બનાસકાંઠા જિલ્લો કોરોના વાયરસથી બાકાત રહ્યો છે. એવામાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જિલ્લાવાસીઓને ખાસ અપીલ કરી છે કે લોકડાઉનના સમય દરમિયાન ઇમરજન્સી કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. જો જવાનું થાય તો સાથે એક ડાયરી રાખો જેમાં તમારી કોની સાથે મુલાકાત છે તેના નામની નોંધ કરવાની જિલ્લા કલેક્ટર જિલ્લાવાસીઓને અપીલ કરી રહ્યા છે. પ્રિય બનાસકાંઠાવાસીઓ, અત્યાર સુધી આપે ખૂબ સરસ એવું લોકડાઉનનું પાલન કર્યું છે. ભવિષ્યમાં પણ આપ એનાથી વધુ સારી રીતે લોકડાઉનનું પાલન કરો એવી હું આપને અપીલ કરું છું. સાથે સાથે મારી એક નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ એક ડાયરી રાખે જેમાં આખા દિવસમાં મળતા લોકોની નોંધ રાખે. જ્યાં સુધી શક્ય હોય આપ ઘરના બહાર ન જ નીકળો, પણ એવું જરૂરિયાત મુજબ નીકળવાનું થાય તો એક ડાયરી રાખીને એમાં કોને કોને આપ દિવસમાં મળ્યા છો એની નોંધ રાખો. જેનાથી એ ફાયદો થશે કે આપ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો તો આપને સમયસર સાવચેત થવાનો મોકો મળશે. સાથે સાથે એડમિનિસ્ટ્રેશનને પણ આપના સુધી પહોંચવાની તક મળશે. સપોઝ આપ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પણ ન હોય, પણ એ વ્યક્તિ આપના સંપર્કમાં જે આવેલી વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી હોય તો એ ચેઇન જોડવાની વહીવટીતંત્રને એક ચેઇન જોડવાની સહેલાઈ થશે, જેના કારણે આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ સહેલાઈથી કરી શકશું. મારી આપને ફરીથી વિનમ્ર અપીલ છે કે આપ એક ડાયરી રાખો, નોંધ રાખો, જેથી આપણે સૌ સેફ રહીએ અને સુરક્ષિત રહીએ.